કાચી કેરીનો ઉપયોગ કરી અને આપણે ઘણી અલગ અલગ ટાઈપની રેસીપી અગાઉ જોઈ લીધી છે તો આજે હું તમારા માટે એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવું કાચી કેરી અને કાકડીનું સેલેડ લઈને આવી છું અને આ ચટપટા એવા સેલેડને તમે અહીં બતાવેલી રીત પ્રમાણે સર્વ કરશો તો એકદમ સરસ એટ્રેક્ટિવ પણ લાગશે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે કેરીને ખમણી લેવાની છે તો અહીંયા મેં અડધી કેરી લીધી છે અને આ રીતની જે મોટી ખમણી આવે એ લેવાની છે અને એમાં આપણે કેરીને ખમણી લઈશું આ રીતે મોટી ખમણીમાં ખમણવાથી થોડા મોટા પીસ થશે એટલે ખાતી વખતે ક્રંચી લાગશે જો નાની ખમણીમાં ખમણવામાં આવશે તો એકદમ એકરસ થઈ જશે આ રીતે એકદમ સરસ મોટી ખમણીમાં કેરી ખમણાઈ જશે તો આ રીતે અડધી કેરીને મેં ખમણી લીધી છે હવે ખમણેલી કેરીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાની છે ત્યાર પછી આપણે કાકડીને ખમણી લઈશું તો અહીંયા મેં કાકડી લીધી છે કાકડીની છાલ મેં નીકાળી લીધી છે જો એકદમ તમારી કાકડીની કૂળી છાલ હોય તો રહેવા દેવાની અને જાડ્ડી છાલવાળી હોય તો છાલને કાઢી લેવાની તો કાકડીને પણ મોટી ખમણીથી ખમણી લેવાની છે તો એક કાકડી ખમણી લીધી છે બીજી કાકડીને પણ ખમણી લેવાની છે અહીંયા તમારે સાથે જો બીટ કે ગાજર ખમણીને લેવું હોય તો એ પણ લઈ શકાય છે પણ અહીંયા મેં ગ્રીન સેલડ બનાવ્યું છે એટલે ખાલી કાકડી અને કેરી લીધી છે તો કાકડી જે ખમણેલી લીધી છે એને પણ આપણે કેરી સાથે મિક્સ કરી દેવાની છે હવે અહીંયા મેં બે લીલા મરચાંને પતલી સ્લાઇસ કરીને લીધા છે હવે તેમાં અડધી ચમચી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે અડધી ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી મરી પાવડર લઈશું ઝીણી સમારેલી કોથમીર લેવાની છે અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા તમારે આ સેલેડને જ્યારે ખાવું હોય ત્યારે જ તૈયાર કરવાનું છે નહીં તો તેમાંથી પાણી છૂટવા લાગશે અને અહીંયા ઉમેરેલા દરેક મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો અને અહીંયા તમારે જો સાથે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવો હોય તો કરી શકાય તો એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે સેલેડને એક પ્લેટમાં લઈ લઈએ તો આ જે કાચી કેરી અને કાકડીનું સેલેડ છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં ખાલી સબ્જી રોટી સાથે પણ સાઈડમાં તમે આ સેલેડ સર્વ કરી શકો અને દાળ ભાત સાથે ખાલી આ સેલેડ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચોક્કસથી તમે ટ્રાય કરજો સેલેડની પ્લેટને થોડી ડેકોરેટિવ બનાવવા માટે આપણે સાઈડમાં આ રીતે ટમેટાની સ્લાઇસ મૂકી દઈશું જો તમારે થોડી વધારે ડેકોરેટિવ બનાવી છે પ્લેટને તો આપણે ટમેટામાંથી રોઝ બનાવીએ તો કડક છાલ હોય એવું ટમેટું લેવાનું છે આ રીતે ઉપરથી પહેલાં થોડું કટ કરી લેવાનું અને ત્યાર પછી ટમેટાની છાલ આ રીતે નીકાળતી જવાની છે તૂટે નહીં એ રીતે તો આ રીતે આખી છાલ કાઢી લેવાની ત્યાર પછી આ રીતે રોલ કરતા જવાનું એટલે રોઝ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે સિમ્પલ એવો રોઝ મેં અહીંયા બનાવી લીધું છે અને તેને સેન્ટરમાં મૂકી દઈશું તો ખાવામાં તો ચટપટું છે જ આ સેલેડ પણ કોઈ ગેસ્ટ આવે ત્યારે તમે આ રીતે સર્વ કરીને આપશો તો એકદમ એટ્રેક્ટિવ લાગશે કોઈ પણ તમે ભેળ બનાવો એમાં પણ આ બનાવેલું સેલેડ ઉમેરી શકાય ખૂબ જ ટેસ્ટી લાગે છે તો કેવી લાગે આજની તમને આ એકદમ સિમ્પલ એવી રેસીપી કમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી જણાવજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે આઇકન પણ પ્રેસ કરી દેવું અને સાથે જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર